तारीख 12/11/2006 कोबाश्रम वार्षिक स्नेह मिलन प्रसंगे स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटलाद दंतालीवाड़ाए घरेलू प्रवचन
આટલી વિશાળ પ્રજા એક જ દેશમાં રહેતી હોય એવું તમને ભાગ્ય જ જોવા મળશે. અને આટલી વિશાળ પ્રજા હોવા છતાં પણ એનો ઇતિહાસ ગુલામીનો કેમ છે? બે પાંચ દસ પંદર વીસ પચીસ પચાસ વર્ષની ગુલામી નહીં, સેંકડો વર્ષની ગુલામી છે, એવો ઇતિહાસ કેમ છે? જો તમે આ બાબતનો વિચાર નહીં કરો તો ધર્મનું ગમે એટલું પાલન કરીને પણ તમારા પ્રશ્નો ઉકેલાવાના નથી. તમારા જે મૌલિક ને મૂળભૂત પ્રશ્નો છે એ જાણા ત્યાં રહી જવાના છે. પહેલી વાત તો એ છે કે આપણે શારીરિક રીતે બળવાન છીએ. જે બળ તમને પંજાબમાં જોવા મળશે, મહારાષ્ટ્રમાં જોવા મળશે, એ બળ ગુજરાતમાં કેમ નથી? એનું કઈ કારણ છે? એનું કઈ કારણ તો હોવું જોઈએ. અને એટલે એક પ્રશ્ન એમ પણ પૂછી શકાય કે ગુજરાતની ટકાવારી સેનામાં કેટલી? વેપારીઓ ઘણા, બીજું બધું બરાબર, પણ સેનામાં કેટલી? અને જેની ટકાવારી સેનામાં નહીં હોય એ કોઈને કોઈ દિવસે સેનાનું રાજ થશે ત્યારે થશે શું? આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ આવું ઘણી વાર થતું હોય છે, અનિચ્છાએ પણ થતું હોય છે. એટલે પહેલી વાત એ છે કે પ્રજાને બળવાન બનાવવી જોઈએ અને ધર્મના દ્વારા બનાવવી જોઈએ. હવે જો તમારે ધર્મના દ્વારા પ્રજાને બળવાન બનાવવી હોય તો પહેલા તો ખોરાક સુધરવો જોઈએ. આજ સુધી ગરીબી હતી, સમજી શકું, હજુ છે, પણ હવે પહેલા જેવી નથી. વાત ખોટી છે અને એમાં ગુજરાતમાં તો ખોટી છે. હજુ ઉડીસા, બિહાર, બંગાળ, આસામ ત્યાં છે, પણ ગુજરાતમાં તો માણસ મળતા નથી. એટલે હવે પહેલા જેવી ગરીબી છે એ વાત બરાબર નથી. અને માત્ર પૈસાદાર લોકો જ સારો ખોરાક ખાઈ શકે એ ખોટી વાત છે. મોંઘી ચીજો જ બધી પૌષ્ટિક હોય છે એવું નથી, સસ્તી ચીજો પણ ઘણી સારી. તમને જાણીને કદાચ ગમે કે ના ગમે, મારા મગજમાં જે વાત ઉતરે છે અને મને જેમ લાગે કે આ સાચી છે, પછી લોકો મને પ્રતિષ્ઠા આપે કે અપ્રતિષ્ઠા આપે એની પરવા કર્યા વિના હું એનો પ્રચાર કરું છું. અમારે સાધુઓએ તો હંમેશા બનાવટી પ્રતિષ્ઠામાં જીવવું પડતું હોય છે, બનાવટી પ્રતિષ્ઠા. લોકો શું કે છે, લોકો શું કે છે, લોકો શું કે છે, અને એના કારણે જે સત્ય છે એ સત્ય લોકો સુધી પહોંચી નથી શકતું. મેં મારા આશ્રમમાં વર્ષો પહેલા ડુંગળીનું અન્નક્ષેત્ર શરૂ કર્યું, સદાવ્રત શરૂ કર્યું. મને કે શું સૂચ્યું તમને, લોકો છોડાવે છે અને તમે ચાર પાંચ ડુંગળીઓ અત્યારે છાશ તો આપણી આવી જ, બધા છાશ લેવા આવે, મોટો લોટો ભરીને છાશ મળે. અત્યારે એક ટન શાક એટલા મોઘા છે, કઠોળ એટલું મોઘું છે, ગરીબ માણસ ખાશે જ. આટલો મોટો લોટો ભરીને છાશ લઈ જાય 1.5 લિટર, એનો એક ટન નીકળી જાય. મેં તો એની સાથે ચાર પાંચ મોટી ડુંગળીઓ પણ આપો, એનો એક ટન ઓછો થઈ જાય. તમે ધર્મને પ્રશ્ન ઉકેલવાના કામમાં લગાવો, પ્રશ્ન ઉભા કરવાના કામમાં ના લગાવો, પ્રશ્ન ઉકેલવાના કામમાં લગાવો. એટલે એક માણસ આવ્યા મારે ત્યાં, જૈન ધર્મ પાડે, મને કે આ તમે કયા નરકમાં જવાના છો? મેં કહું આજ સુધી કોઈ ના ગયું હોય એવા નરક, પરંતુ કેમ મારી ચિંતા તમને કેમ? કે આ ડુંગળી આશ્રમ માંથી અપાતી હશે એટલે જ કીધું. મેં કહ્યું હું બધા કરતો જુદો છું, પણ કેમ ના અપાય? મને કે તમો ગુણી છે. જોકે વાત સાચી નથી ને, કદાચ થોડીક સાચી હોય તો. મેં કહું તમો ગુણી હોય તોય બરાબર, મારે લોકોને તમો ગુણી બનાવવા છે. મને કે શું વાત કરો તમે? કહું સત્વગુણી તો કોઈ થતા નથી, સત્વગુણી તો કોઈ થતા નથી, થોડા તમો ગુણી થાય
અને એની બહેન દીકરીનો કોઈ છેડો ખેંચે તો બે તમાચા મારે તો બસ દીકરીની કિંમત વસૂલ છે. હવે નમાલા થઈને બધા ઉભા રહે એમને, હવે એને સત્વગુણી કહેવા કે કયા કહેવા? આ નાની વાત છે પણ બહુ મોટી વાત છે. વાત બિલકુલ નાની છે પણ છતાં બહુ મોટી છે. એના પાછળનો હેતુ એ છે કે તમે બધા બળવાન બનો, શરીરથી બળવાન બનો અને મનથી બળવાન બનો. હમણાં મારે ટર્કી જવાનું થયું અને હમણાં સંદેશમાં આવે છે દર હપ્તામાં, એનું પુસ્તક છે. અમારો ગાઈડ હતો પાશા, આઈકિન પાશા, મુસલમાન, 98% મુસ્લિમ, પણ નામ એના દેશની ભાષામાં રાખે, અરબી નહીં, અરબી ભાષામાં નહીં રાખો, આઈકિન પાશા. મને કે સ્વામીજી, મેં તો શું, મારા દાદા 126 વર્ષે મર્યા, 126 વર્ષ સુધી જીવ્યા, પણ ઠેઠ સુધી તમે જુઓ તો જુવાન જેવા દેખાય, સીધા ચાલે, અને 93 વર્ષે એમનું છેલ્લું બાળક થયું. હવે તમે વિચાર કરો, 93 વર્ષે એમનું છેલ્લું બાળક 93 વર્ષે થયું. મને થયું ઓહો હો હો, આ માણસ 126 વર્ષ સુધી જીવે, પૌરુષ વાળો થઈને જીવે, એ બરાબર છે કઈ 50-55 થયા કે કાકા ડગ ડગ, હવે તો તમે વર્ષમાં ગયા, હવે તો લાકડા સુકામ મારી નાખો છો, મરતા પહેલા સુકામ મારી નાખો છો, એને જીવવા દો, એને બરાબર જીવવા દો. હું એકવાર કોસ્મોસ ટૂરમાં યુરોપ ફરો અને મારી પાછળ કેનેડાના એક દોશી ને એમની દીકરી બે બેઠે, અને એ પેલી સિગરેટ પીવે, અને સિગરેટ પીવે તો એવી તીખી સિગરેટ આપણાથી સહન ના થાય, તો હું રૂમાલ આડો કરું. એટલે પેલા ડોશીમાં મને કહે કે સ્વામીજી, હું જાણું છું તમને આ સિગરેટનો ધુમાડો ગમતો નથી, પણ લાચાર છું, અમે પીધા વિના રહી શકતા, મેં કોઈ પીધે રાખો, કારણ કે અમારે ત્યાં તો લખ્યું હોય છે ધૂમ્રપાનની સખત મનાઈ છે, અને છતાંય લોકો પીવે છે, અને કોઈને કશું કહી શકાતું તો તમે તો સામે ચાલીને માફી માંગો છો, એટલે બહુ સારું કહેવાય. પછી અમારે જરા પરિચય વધી ગયો તો હું એને મધર કહીને બોલાવું, એમની દીકરી હતી એને સિસ્ટર કહીને બોલાવું. એ 2-3 વાર મેં એને મધર 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 કહ્યું હશે, અને પછી એને આવડા ડોળા કાઢ્યા, અને કે ખબરદાર મધર નહીં કહેવાનું. મેં કહું કેમ? એમ તો હું તમને શું કહું? મેં કહું અમે તો બધા એવી જ રીતે બોલાવીએ બધા, કે એટલે જ તમારો દેશ મરેલો છે. તમે કહ્યું તમને શું કહ્યું? મને કહે યંગ લેડી કહેવા. હવે એની જીજી વિશા જુઓ, એને ભારતનું એટલું બધું જ્ઞાન છે, રવિશંકર ની સિતારનું જ્ઞાન છે, અને બધું જ્ઞાન છે ભારત સંબંધી. હું વિચાર કરું છું, જો આપણે ત્યાં માણસ પહેલો મનમાં મરી જાય છે અને પછી તો મરવાનું હોય જ છે, પણ આ ડોશી મરી નથી, અને જ્યાં જ્યાં જે જે દેશમાં જઈએ એની બધી માહિતી એના પાસે, પુસ્તક બધું વાંચી, મને કહ્યું ઓસ્ટ્રિયામાં આ છે, ફલાણા આ છે, ફલાણે આ છે, એની જીજી વિશા છે. આટલી ઉંમરે પણ એની જીજી વિશા પૂરેપૂરી સાબુત છે. આ આ એટલે શતમ જીવે શરદ શતક ગુમ શ્રેણુયામ શરદ. ભારતની પ્રજાને આપણે વગર કારણે મારી નાખી છે, એવું કઈ કઈ નહીં. હવે તમે ધોળા આવ્યા, હવે તો તમે લાકડા પહોંચ્યા, ભાઈ રવાદન લાકડા નથી પહોંચાડવાતું, જીવવા દે શાંતિથી. પછી મેં પૂછ્યું કે તમારા દાદા છે, તારા દાદા છે 126 વર્ષ કેમ જીવ્યા, એનું કારણ શું? મને કે એનું એક બે કારણ છે. એક તો એ લસણ બહુ ખાતા, અને બીજું એ દહીં બહુ ખાતા. તારે કીધું લસણ તો અમારે આયુર્વેદ ની અંદર કહ્યું છે કે તો જીવન છે, મહા ઔષધિ છે, અને ભગવાનનું આપેલું મોટામાં મોટું રત્ન છે. તો અમે બે બજબેના પાછળ પડી ગયા, લસણ છોડો અને ડુંગળી છોડો. ધર્મ પડાવવો હોય એટલે પહેલું જ કામ આ કરવાનું, લસણ છોડો અને ડુંગળી છોડો, અને જો તમે એ છોડાવ્યું બસ ધર્મનું પાલન થઈ ગયું.
ધર્મ નું પાલન થઈ ગયું. હમણાં એક ફંક્શન માં જવાનું થયેલું, એક જૈન મુનિ હતા, એક જ વાત કરતા હતા કે બધા રાત્રિ ભોજન કરતા વધી ગયા છે. સાંજ પડ્યા પછી ચોવીહાર કરવાનો, પછી જમવાનું. પણ એને એક જ ચિંતા છે કે રાત્રે લોકો ભોજન ના કરે, આ બેંકો ખાઈ જાય એની ચિંતા નથી. બેંકોની બેંકો ખાઈ જાય એની ચિંતા, એનો અર્થ શું થાય છે? એનો અર્થ એ થાય છે કે આપણે ટુ ધ પોઈન્ટ, જે તમારા પ્રશ્નો છે ને જેમાં તમારા ઉકેલો છે, એને આપણે અડતા જ નથી કે આ પ્રશ્નો ઉકેલવા કેવા. આ ગુજરાતી પ્રજા છે, એને બળવાન બનાવવી તો કેવી રીતે બનાવવી, અને ખુમારી વાળી બળવાન બળવાન બને તો જ એનો ઇતિહાસ થઈ શકે. જો એ બળવાન ન બને તો વર્ષો સુધી, સદીઓ સુધી જેમ ગુલામ રહીએ, ફરી પાછી એની એ ગુલામી ભોગવતી થઈ જાય. એટલે આની ચિંતા કરવાની છે. પેલી મુક્તિ મળે કે ના મળે, પહેલા આ મુક્તિ મેળવવાની છે. પ્રજા બળવાન બીજી રીતે પણ થાય, અને બીજી રીત છે એની માનસિક રીત છે, બૌદ્ધિક રીત છે. તમે એનું દર્શન કેવું આપો છો, તમે એનું ચિંતન કેવું આપો છો. એ જરૂરી નથી કે તમારા શરીર બહુ હટકા કટકા મોટા હોય. તમને જો વિયેતનામની ખબર હોય તો વિયેતનામમાં અમેરિકાએ ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું, અને અમેરિકન સોલ્જરો તો એટલા મોટા હૃષ્ટ પુષ્ટ અને ભારે શરીર વાળા, અને વિયેતકોંગ તમે જુઓ તો બધા દુબળા હતા. વિયેતકોંગ ને તમે જુઓ તો એ બધા હરેકડા જેવા, ખાલી હરેકડા જેવા આ બધાને ભગાડ્યા, આ બધાને ભગાડ્યા. અને વિયેતકોંગ નામમાંથી અમેરિકાને એવી રીતે ભાગવું પડ્યું કે એનું ઘણી સાધન સામગ્રી લશ્કરની ત્યાંને ત્યાં રહી ગઈ. એક ચંપલ પહેર્યું, બીજું ચંપલ પહેર્યા વિના જ ભાગવું. એને નેતા મળેલો હોચી મિન, અહીં ભારતમાં આવેલા હોચી મિન. પણ એ માણસે અને ત્યાંની પ્રજાએ જે સંઘર્ષ કર્યો છે, જે ગજબનો સંઘર્ષ કર્યો છે, તો એ નાના પાતળા અંદર પણ મન બહુ મોટું, વિશાળ અને બહુ મજબૂત મન છે. એ મજબૂત મન કરી શકાય. એ કેવી રીતે કરી શકાય કે તમે એનું આખું દર્શન બદલી નાખો. દર્શન શું બદલવાનું છે? સામાન્ય રીતે તમે જોજો કે આપણે ત્યાં મોટા ભાગે બધા શાંતિનો ઉપદેશ આપતા હોય છે. અમે તો ખાસ શાંતિ શાંતિ શાંતિ, અમને કેવી શાંતિ પમાડે તેને સંત કહીએ, અને અશાંતિનું ભય બતાવવાનું. તમને ઊંઘ નથી આવતી, તમને આ નથી થતું, એટલે અશાંતિથી ડરાવવાનું. પણ હું એક વાત કહું, એને તમે ધ્યાનથી જોજો. અશાંતિ તપસ્યા થાય છે જયારે બીજાની શાંતિ માટે થતી હોય ત્યારે, એ તપસ્યા થાય છે. અમદાવાદનો એક પોલીસ કમિશનર છે, આખી રાત જાગે છે, અને બધાને, પેલા જે પોલીસ ઓફિસરો છે બધાને જગાડે છે. એના કારણે અમદાવાદ ગસગસાટ ઊંઘે છે, ઊંઘે છે, એ રોન મારે છે. એના કારણે અમદાવાદ ગસગસાટ ઊંઘે છે. પેલાને જાગવાનો અશાંતિ થાય છે, જોખમ આવે છે, ગમતું નથી, હું ગુમ કોને ના આવે, એની અશાંતિ તપસ્યા છે. અને એ તપસ્યાના કારણે પ્રજા ગસગસાટ ઊંઘે છે. હવે એ જો ઊંઘતો થઈ જાય, શાંતિ લેતો થઈ જાય, તો પછી અમદાવાદની આખી પ્રજાને જાગવું પડે અને અશાંતિ થાય. એ અશાંતિ તપસ્યા છે, ડ્યુટી છે, એ અશાંતિથી ભાગવાનું નહીં. કોણ કહે? એટલે વારંવાર વગર જોતી બહુ શાંતિની વાતો ના કરવી. ખરી શાંતિ એ છે જે શાંતિ તમે અશાંતિને ભગાડીને પ્રાપ્ત કરી હોય. અશાંતિને ભગાડ, અશાંતિએ તમારા જીવનમાં પ્રશ્નો ઉભા કર્યા છે. એક સજ્જન મારી પાસે આવ્યા, મને કે અમારી કોર સલામત નથી રહી. મને કે શું કરવું હવે? તમારે વિચારવાનું, તમે બધા નક્કી કર્યું છે, તમે કોર છોડીને ભાગી જાઓ, બરાબર છે, બાકી જવાથી શાંતિ મળશે, તો બરાબર છે. પણ એ ખરો ઉકેલ નથી.
સાચો ઉકેલ? સાચો ઉકેલ એ છે, અશાંતિ પમાડનારા ભાગે, તમે ના ભાગો પણ જે અશાંતિ પમાડનારા છે એ ભાગે, એ સાચો ઉકેલ છે. એટલે ઘણી વાર અશાંતિ પણ જીવનમાં જરૂરી હોય છે. રાત્રે વરસાદ પડે છે, બાર સિમેન્ટ પડે છે અને તમને અશાંતિ થાય છે, એટલે તમે બહાર નીકળીને એને કર્મ લો છો. એ અશાંતિ સારી. હવે તમને અશાંતિ ના થાય ને, જે સિમેન્ટ નું થવું હોય તો સવારે બધા કઠા થઈ જવાના છે. રોજ 5 વાગે તમારો દીકરો શાળામાંથી છૂટે છે અને 6 વાગ્યા સુધીમાં ઘરે આવી જાય છે. આજે 7 વાગ્યા, 8 વાગ્યા, હજુ ઘરે નથી આવ્યા. હવે તમને અશાંતિ થવી જોઈએ કે ના થવી જોઈએ? એ અશાંતિ તમને ખોળવા કાઢશે. જાઓ તપાસ કરો, ફોન કરો, આ કરો, તે કરો, અને પછી ખબર પડશે કે ભાઈ આમ થયું, તેમ થયું, ફલાણું થયું. એટલે હું તમને બધાને આ વાત કરું, શાંતિ સારી વસ્તુ છે પણ સ્મશાન શાંતિ નહીં. જીવન છે એને જો તમે સંઘર્ષ માનતા હો તો સંઘર્ષની શાંતિ સાથે અશાંતિ રહેવાની છે. અને જો જીવનને સંઘર્ષ ન માનતા હો તો પછી પલાયનવાદ આવવાનો છે. તો પલાયન, પેલા જે વિયેતનામના વિયેતકોમ છે એ બધા બેસી ગયા ચૂપચાપ, તો કઈ કેટલા હજારો માણસો મરી ગયા, પણ એ મરી ગયા એટલે આજના લોકો આઝાદી ભોગવી રહ્યા છે. આપણા ત્યાં ભગતસિંહ જેવા કેટલાય લોકો ફાંસીએ ચડ્યા એટલે આપણે આઝાદી ભોગવીએ છીએ. એ બધા શાંતિ લેવા માટે બેસી ગયા હોત તો આપણે આઝાદી પામી શક્યા હોત? એ તપસ્યા. તમે વહેલા ઉઠો છો, દુકાને જાઓ છો, નથી ગમતું, ભૂખ્યા રહો છો, તરસ્યા રહો છો ધંધામાં, એ અશાંતિ છે. પણ એ અશાંતિ તપસ્યા છે, એનાથી પ્રશ્નો ઉકેલાય છે. એટલે ધર્મને પહેલા પૂછવાનું કે ભાઈ એના દ્વારા પ્રજા બળવાન બને છે કે કમજોર બને છે. તમે જે કરતા કર્મકાંડ કરો, પ્રાર્થના કરો, ધ્યાન કરો, ભજન કરો, બધું કરો, પણ તરત પ્રશ્ન પૂછો કે આ બધાના દ્વારા પ્રજા, વ્યક્તિ તો ઠીક જાણે પણ પૂરી પ્રજા બળવાન બને છે કે કમજોર બને છે? હું એને 3 કક્ષામાં મૂકું છું. એક ધર્મ એવો છે જે પ્રજાને બળવાન બનાવવાનો મેસેજ આપે છે. બીજો ધર્મ એવો છે જે પ્રજાને જેવી છે એવી ને એવી જ રાખે છે. અને ત્રીજો ધર્મ એવો છે જે પ્રજાને નમાલી બનાવવાનો મેસેજ આપે છે, ઉપરથી નમાલી બનાવે છે. તો આ 3માંથી કયો પકડી ગયો છે? આપણા હાથમાં કયો ધર્મ આવી ગયો છે? શીખ ધર્મ કેમ બળવાન બનાવે છે? અને શીખ સિવાય હિન્દુઓના ક્ષેત્રમાં બીજો કોઈ ધર્મ મને બતાવો જે પ્રજાને બળવાન બનાવતો? એ ગુરુ નાનક દેવથી જેની શરૂઆત થઈ, એ ગુરુ તો આધ્યાત્મિક પુરુષો હતા બધા. અને આધ્યાત્મિક પુરુષો હોવા છતાં પણ જ્યારે એમણે જુલમ જોયો, માણસો ઉપર જુલમ થતા જોયો, એટલે એને આખી બ્લુપ્રિન્ટને બદલી, બ્લુપ્રિન્ટના શબ્દને યાદ રાખ્યો. ગુરુ અર્જુન દેવ થયા અને અર્જુન દેવે પોતાના શિષ્યોને, શિષ્ય શબ્દ ઉપરથી શીખ શબ્દ બન્યો. હવે મારી પાસે આવો, ફૂલ લઈને ના આવશો, ફળો લઈને ના આવશો, મીઠાઈ લઈને ના આવશો, હથિયાર લઈને આવશો, ફળો લઈને આવશો. મારે તમને સાધુ નથી બનાવવા, સોલ્જર બનાવવા છે અને ટક્કર લેવાની છે આ મુગલ સલ્તનતની સામે. એ મુગલ સલ્તનતે કેટલા બ્રાહ્મણોની જનોએ ઉતારી નાખી, કેટલું કેટલું આ મંદિરો તોડી નાખ્યા, કેટલો આ અનર્થ કર્યો છે, એની સામે મારે તમને ટક્કર લેતા કરવા. હવે આ શાંતિનો માર્ગ હતો કે અશાંતિનો માર્ગ હતો? તમે ઘોડા ઉપર બેસીને હાથમાં હથિયાર લઈને ખાધા પીધા વિના જંગલ જંગલ રખડ્યા કરો, એ સારું કે હિમાલયની ગુફામાં જઈને બેસવું સારું?
હરિદ્વાર કે ઋષિકેશ હોય ને અન્ય ક્ષેત્રમાં ઘંટડી વાગે એટલે જમવા જતું રહેવા, અને લોકોને કહેવાનું કે આ જગત પ્રણય કાળમાં નથી, બધું મિથ્યા છે, પ્રણય કાળમાં નથી, ને આત્મા તો મરતો જ નથી, આત્મા શાશ્વત છે, એ બધું જે પોપટિયું જ્ઞાન હોય એ ગોખે રાખવાનું, એનાથી કોઈ પ્રશ્ન ઉકેલાવવાનો. આખું બ્લુ પ્રિન્ટ બદલાઈ ગયું, જોત જોતામાં બદલાઈ ગયું. અને છેલ્લો પ્રસંગ જે આવ્યો એ બહુ કરુણ આવ્યો. ગુરુ તેજ બહાદુર નું માથું કાપી નાખવામાં આવ્યું. તમે કોઈ વાર જાઓ દિલ્હી તો જોજો, એક ગુરુદ્વારાનું નામ છે શીશગંજ, શીશ માથું કાપી નાખેલું ઔરંગઝેબે, અને એ માથું ધડ લેવા કોઈ હિંમત ના કરી શકે, કોઈ જઈ ન શકે. ત્યારે એક માણસે હિંમત કરી અને લઈ આવેલા, અને પછી આખી બ્લુ પ્રિન્ટ બદલી ગઈ. અને એ બ્લુ પ્રિન્ટ બદલી ગુરુ ગોવિંદસિંહ બધા પંજ પ્યારા બનાયા, પંજ પ્યારા. એમાં એક ગુજરાતી હતો, એક ઉડીસાનો હતો, અને એક દ્વારકાનો ગુજરાતી હતો. મારે અત્યારે બધી વાત તમને નથી કહેવી, પણ જોત જોતાનો આખી પ્રજા બળવાનું થઈ ગઈ. હવે એમાં હતા કોણ બધા? મોટા ભાગે વાણિયા. તમે એમની અટકો જુઓ, પાટિયા છે, મોદી છે, રોડે છે, ખત્રી છે, આહલુવાલિયા, બધા મોટા ભાગે વાણિયા. કોઈ હલવાઈ છે, કોઈ કડિયા છે, કોઈ સુથાર છે, જેને સમાજમાં ફેંકી દીધેલા એ બધામાં આખું નવું દળ ઉભું કરી શક્યું. કેમ કે દર્શન બદલાય છે. પહેલા જે દર્શન હતું એ ભાગવાનું હતું, હવે જે દર્શન આવ્યું એ સામે થવાનું. એટલે મને ઘણી વાર થાય કે આપણે બધા લોકોને ટોળે 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 ટોળા ઉભા કરીએ, કુંડલી જગાડો ને ફલાણ. હું તમને કઉ છું, આ રવાડે કદી ચડશો નહીં, આ કોઈની કુંડલી જાગી નથી. અને એ અંધા અંધા લોકોને રવાડે ચડાવી રહ્યા છે. એ ગાંધીજીએ કુંડલી જગાડી, સરદાર પટેલે જગાડી, કામ તો ખરું એમને કર્યું. અને આ કુંડલી વાળા તો કશું કરતા નથી. એ કઈ કરતા હોય તમને બતાવો કે આ શું કરે છે, કશું જ કરતા નથી. એટલે પ્રશ્નો ઉકેલવાના છે, અને પ્રશ્નોના પાયામાંથી ઉકેલ લાવવાના છે. એટલે વધારે ચર્ચા નહીં કરો. પ્રજા બળવાન થવી જોઈએ, ધર્મનું પાલન કરવાથી પ્રજા બળવાન થવી જોઈએ, અને માનસિક રીતે બળવાન થવી જોઈએ. અને માનસિક રીતે બળવાન ક્યારે થાય? યાદ રાખજો, તમારી શ્રદ્ધા પાકી હોય ને સાચી હોય, તમારો પ્રેમ પાકો હોય ને સાચો હોય, આ બે સિવાય બળવાન થવાનો કોઈ રસ્તો જ નથી માનસિક રીતે. કારણ કે બળવાન થવાનો અર્થ છે બલિદાન, બલિદાન. બલિદાન આપવા માટે જે અંદરથી જે શક્તિ આવે આ બેના દ્વારા. ગુરુ ગોવિંદસિંહજીના બે દીકરાઓને દિવાલમાં ચડી હતા, દિવાલ આમે જ પેલો સુબો છે ને ખુરશી નાખીને બેઠો છે, અને જેમ જેમ થરો ચણાય છે એમ એમને કહે છે કે હજુ પણ ઇસ્લામ સ્વીકાર કરો તો હું આ ઈટો ખસેડી દઉં. પેલા કહે છે ના, અમારો ધર્મ નહીં છોડી. અને ઈટો ચણાતી જાય છે, અને ચણાતી 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 જયારે નાક સુધી ઈટો આવે એટલે પેલો મોટો છોકરો છે એ રડવા બેઠો. એટલે સુભાને થયું કે હા હવે આ સમજો, કહે ઈટો કઢાઈ નાખો કેમ રડે છે? ના, હું એટલા માટે નથી રડતો, હું એટલા માટે રડું છું કે મારો નાનો ભાઈ નીચો છે અને પહેલી ઈંટ એના નાક ઉપર મુકાશે, ખરેખર મારા નાક ઉપર મુકાવવી જોઈએ, મને એનું રડવું આવી છે કે મારા પહેલા. આ મનોબળ ક્યાંથી આવ્યું? આ માનસિક બળ ક્યાંથી આવ્યું? શ્રદ્ધામાંથી આવ્યું. આપણે શ્રદ્ધાના વિરોધી નથી, અંધશ્રદ્ધાના વિરોધી છે. શ્રદ્ધા તો હોવી જ જોઈએ, શ્રદ્ધા તો હોવી જ જોઈએ, પણ શ્રદ્ધા અને પ્રેમ આ બંને જો શુદ્ધ હોય તો એનો એન્ડ બલિદાન છે. અને એ પ્રેમ પંથ પાવકની જ્વાળા ભારી પાછા ભાગે જો ને, માય પડ્યા તે મહાસુખ માણે દેખન હારા, દાચે જો ને હરિનો માર્ગ નહીં કાર્યનો કામ જો ને. એટલે માનસિક બળ ક્યારે આવતું? એટલે
પહેલામાં પહેલી તો એ છે કે ધર્મ પ્રજાને બળવાન બનાવે છે. ચાલો ના બનાવે તો કઈ, જેવી છે એવી રાખે છે કે તમે જેમ જેમ ધર્મ પાલન કરતા ગયા એમ એમ વધુ ને વધુ નમાલા થતા ગયા, કાયમ થતા ગયા. અમરેલીમાં એક માણસ મને મળ્યો, મને કે સ્વામીજી હું તો ટમાટર એ ખાતો નથી. મેં કહું કેમ એમ, કે લાલ રંગ હોય ને આપણાથી ના ખવાય, ગાજર એ ના ખવાય. બીજો હતો મને કે સ્વામીજી હું તો જલેબી એ ખાતો નથી. જલેબી ને શું થયું, મને કે આંતરડા જેવા ગૂંચડા હોય ને. હવે આ માણસ લોહીનું ટીપું જોઈ શકવાના નથી, એક ટીપું જોયું ને ચકરી ખાઈ મરી જશે, પડી જવાના છે, એમને નીચે પાડવા પડશે. આટલા કમજોર બનાવ્યા છે, બળવાન બનાવ્યા છે કે કમજોર બનાવ્યા છે. બોરસદ પાસે એક અલારસા ગામ છે, પહેલા હું ઘણા વર્ષો પહેલા જતો, મારા એક ઓળખીતા વૈદ્ય હતા કૃપાશંકર વૈદ્ય, એમને ત્યાં ઉતરું, બહુ સારું, બહુ બ્રહ્મપોળ આખી. મને કે સ્વામીજી એક બહુ મોટો પ્રોબ્લેમ થયો છે. મેં શું થયો છે કે અમારા ઘરોની પાછળ છે મોલેસલામ ગરાસિયાઓનો મોલ્લો છે, અને અમારે આ ઘરો જ્યારથી 50-60-70 વર્ષથી થઈ ને ત્યારથી બહાર એ તરફ બારીઓ પડે છે. હવે એ લોકો કહે છે બારીઓ બંધ કરી દો, ચડી દો. અમારા ભૈરા છે ઉઘાડા માથા રાખીને માથું ઓળતા હોય એવું હોય તો તમે જુઓ એ બરાબર નહીં, ચડી દો. હવે આટલા વર્ષો પછી બારીઓ ચણવી કેવી રીતે, પછી કહે જો નહીં ચણો તો અમે ચોકમાં બકરું કાપશું. ચોકમાં આ હિન્દુ પ્રજાની આ કમજોરી, બે પીછા નાખી દો એના ઘર આગળ, બે હાડકા નાખી દો ખાલી કરીને ભાગ, કશું કરવાનું નહીં એના આગળ, બે ઈંડા છોકરા નાખી દો, બે બે પીછા નાખી દો, બસ ભાગ્યા સમજો. મને કે હવે અમારે શું કરવું, મેં કે જો તમારે એમ કરવાનું એમને કહેવાનું કે જયારે તમે બકરું કાપવાના હોવ ને ત્યારે અમને કહેજો, અમે બારીમાં બેઠા બેઠા જોશું. મને કે જોવાય, એને કીધું નહીં જોવાય તો હું ભાગો પછી. ને મને કે આવું તો કોઈ અમને કહ્યું જ નથી, અને ખરેખર એમને કહ્યું હવે જયારે તમારે એ કરવું હોય ને ત્યારે તમે ખુશીથી કરજો ને અમે બેઠા બેઠા જોવાના છીએ. તો એનો એનું મનોબળ મજબૂત થયું કે કમજોર થયું. જો મેં એને કહ્યું હોત કે ભાગો તો હું નમાલા બનાવવાનો હતો, અને નમાલા બનાવવાનો તો ફાયદો બીજાને થવાનો હતો, ખોટો ફાયદો થવાનો. કે પ્રજા છે શારીરિક રીતે, માનસિક રીતે, બૌદ્ધિક રીતે, વૈચારિક રીતે બળવાન થવી જોઈએ. કમજોર પ્રજા કોઈ દિવસ ઇતિહાસ ના રચી શકે કે સ્વાધીન થઈને રહી શકે. બીજી વાત છે કે પ્રજામાં ધર્મના દ્વારા એકતા વધે છે કે વિભાજન વધે છે. હિન્દુ પ્રજાની પાસે કેટલા બધા સંપ્રદાયો છે, કેટલા પંથો છે, કેટલા પરિવારો છે. મને ઘણા લોકો 20 વર્ષથી કહે છે તમારું એક કરો ને, આપણે કંઈક પરિવાર જેવું કરો ને. હવે હું એનો વિરોધ કરું છું, પાછું હું પાછું ઉભો કરું, અને જો ઉભો કર્યો તો અમારું એક ટોળું હોત પાછું, એવું નહીં ના હોત. બધાને મોટું કરે, તમે નાનું પણ નાનું સદુપયોગ કરી શકો, બિલકુલ નહીં કરવા. મારે જો કોઈ પંથ ઉભો કરવો હોય તો સૌથી પહેલી શરત એ છે કે મારે સુપરમેન થવું પડે, પછી હું સામાન્ય માણસ ના રહી શકું. હું એક અદભુત દિવ્ય માણસ જન્મ ઉપરથી અહીં જન્મ લઈને આવ્યો છું, અને કાં તો હું ફલાણાનો અવતાર છું, કાં તો હું ફલાણાનો અવતાર છું, કાં તો હું ફલાણાનો અવતાર છું, મારે અવતાર થઈને આવું. એટલે પહેલી પહેલા પગથિયે જ લોકોને ગુમરાહ કરવા પડે, અને હું સુપરમેન છું એટલે પછી મારામાં દોષ જોઈ શકે, પછી દોષ ન જોઈ, પછી મને પકડીને જ રહે. નહીં તો ઘેટા તો જરાક કટલું ઉગાડ્યું નહીં ભાગ્યા, એનો ઝાંપો હોય એ જરાક ઉગાડો એટલે તરત જ ભાગે. એટલે એને હંમેશા પૂરેલા જ રાખવા જોઈએ. કેટલા વિભાજન છે તમે કોઈ વાર કલ્પના કરી, જ્યાં જુઓ ત્યાં વિભાજન વિભાજન વિભાજન. જે કોઈ શક્તિશાળી ઉભો થયો એને પોતાનો એક પંથ ઉભો કર્યો, એક પરિવાર ઉભો કર્યો, ફલાણ કર્યું, અને પછી ભગવાન છે ને એ ભગવાનના ચરણોમાં બેસે પહેલા, અને ચરણોમાં બેઠા બેઠા બરાબર જામે ને પછી ઉઠીને બાજુમાં બેસે, અને બાજુમાં બેઠેલું બરાબર જામે ને પછી ભગવાનને ખસેડીને પોતે બેસી જાય, અને જાણે કે હવે હું બરાબર બેસી ગયો છું
પછી પોતાના વંશને બેસાડે કાયમ માટે. હવે હું તો જવાનો, પણ મારા પછી બીજો કોઈ નહીં હો, મારો વંશ જ બેસવો છે. આ પવિત્ર વંશ છે, આ વંશ જેવો બીજો કોઈ વંશ. હવે આ બધાના દ્વારા પ્રજા બળવાન બને કે કમજોર બને, પછી એ વંશ નો માણસ ગમે તેવો હોય, દારૂડિયો હોય કે ગમે તેવો, પૂજા એની જ થાય. એ ગુણ પૂજા ખતમ, જ્યાં વંશ પૂજા આવે એટલે ગુણ પૂજા થઈ જાય ખતમ. પછી ગુણ ગુણ નો ભંડાર હોય તો તમે એને ના પૂજી શકો, વંશવાળાને જ પૂજવાનું. એનું પરિણામ એ આવ્યું કે ભારતનું જે બુદ્ધિધન છે ને, એ પહેલા ભાગવા માંડ્યું હતું ને આજે ભાગી રહ્યું છે. આજે આપણું બુદ્ધિધન જયારે અહીંથી પ્લેન અમેરિકા ઓસ્ટ્રેલિયા કે તરફ જાય છે, પાંચ દસ માણસો એમાં બહુ બુદ્ધિશાળી હોય છે, કારણ કે અહીંયા એમની કોઈ જગ્યા નથી, એમના કોઈ કાકો નથી, કોઈ મામો નથી, કોઈ લાગવગ નથી, કોઈ પૈસો નથી, અને યોગ્યતાની કોઈ કદર નથી. એટલે પછી અમેરિકામાં નાસા જોવા ગયેલો, આ વિમાન આ બધા બનાવે છે ને મિસાઇલ ને રોકેટ ને બધું, એ નાસા જોવા ગયેલો. તો મને યોગાનું યોગ ભરી એક ગુજરાતી જ વૈજ્ઞાનિક મળી ગયો, એ અમદાવાદ જ રહેતો હતો. મને કે સ્વામીજી હું ગુજરાતી છું, તમને બધું ફેરવીને બતાવો. એક ખાસ વાત યાદ રાખજો, જો તમારે ઘણા ફાયદા ઉઠાવવા હોય તો સાધુ થઈ જાઓ. તમારા ઓળખીતા છે ને અહીંયા એક ભગવાન કપડા પહેરે, ગ્રસ્ત છે, સાધુ નથી, દાઢી બાડી રાખે ને ભગવાન કપડા પહેરે. તો મેં કહ્યું તમને આ આનો ફાયદો શું? મને કે બસ માં જઈએ ને સીટ ખાલી કરીને તરત બેહાડી દે આપણે, આવો બાપજી આવો એમ કે બેહો. અરે કે ફાયદો જ ફાયદો છે. પેલો લુલા એનું નામ મળી ગયું, મને ચાલો સ્વામીજી હું તમને બધું બતાવું. એમાં કેટલાય પંજાબીઓ છે, કેટલા ગુજરાતીઓ છે, કેટલા શાહ છે, કેટલા પરી છે. અરે આ મારા દેશના વૈજ્ઞાનિક અહીં આવી ગયા છે, કેટલાય છે. એક બ્રહ્મભટ્ટ મળ્યો બારો અમારા ખંભાત તરફ નથી, મને કે સ્વામીજી હું ટેન્કો બનાવું છું, લડાઈની ટેન્કો હોય એ ફેક્ટરીમાં કામ કરું છું ને ટેન્કો. મેં કહું ભાઈ અહીં ટેન્કો બનાવો છો એના કરતા દેશમાં આવીને બનાવો ને, અમે દેશમાં કેટલા વર્ષથી અર્જુન ટેન્ક બનાવીએ છીએ પણ હજુ બરાબર સફળ નથી. તો તમે આવીને મને કહે સ્વામીજી હું ત્રણ વાર, અને મેં ત્રણ વાર એપ્લિકેશન પણ કર્યા, પણ દેશને અમારી જરૂર નથી, અમારી જરૂર નથી, નહીં તો હું દેશમાં અમારે કઈ પગાર નહીં પડી નથી, પણ દેશને અમારી જરૂર નથી. અને અહીંયા હું કેવી રીતે આ ટેન્ક ફેક્ટરીમાં આવેલો એ બધી કથા સાંભળશો તો નવાઈ લાગશે. કે હું અહીં આવેલો ખાલી વેકેશન કાઢવા માટે મિત્રના ત્યાં આવેલો, ને પેલી ટીવીમાં એમાં મેં એડવર્ટાઇઝ જોઈ કે આ ટેન્ક ફેક્ટરીને જરૂર છે. તો હું તો પહોંચી ગયો બીજા દિવસે. પેલો જરા હાઈટ ઓછી એની, પેલા ઊંચા ઊંચા અમેરિકનો, એને પેલું સર્ટિફિકેટ કે ના સાહેબ કંઈ નથી લાવ્યો, હું તો ખાલી ફરવા આવ્યો. તરત જ મને એક રૂમમાં લઈ ગયા અને ત્રણ કલાક સુધી બધું ડ્રોઈંગ કરાયું, લીટા ખેંચાયા. ત્રણ કલાક સુધી મેં લીટા જુદા 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 ખેંચ ખેંચ કર્યા. ત્રણ કલાક પછી કહી દીધું કાલથી હાજર થઈ જાઓ. કોઈ સર્ટિફિકેટ નહીં, કોઈ પ્રમાણપત્ર કશું, બધું ત્યાં હતું જ્યાં રહેતો હતો ત્યાં. બીજા દિવસે હાજર થઈ જાઓ એમ કહી દીધું. આ દેશમાં આ દેશમાં કેટલો ફરક છે. અહીં તો ધક્કા ખાઈ ખાઈને થાકો તો એ. મેં તો ના ત્રણ મહિના પછી આવીશ, જે ફેક્ટરીમાં હું છું એને મારાથી દગો ના દેવાય, મારે એનું કામ પૂરું કરીને પછી આવો. ત્રણ મહિના પછી આવ્યો અને હવે દસ વર્ષ થયા અત્યારે અમે ભારતનું જે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીએ છીએ ભારત માટે. તો હવે તમારી પાસે કેટલી બધી બુદ્ધિ છે, આઈક્યુ ઓછું નથી. આજે તો અમેરિકામાં જે ભણનારા વિદ્યાર્થીઓ છે એવું કહેવાય છે કે સૌથી વધુ આઈક્યુ વિયેતનામ વાળાનું છે અને પછી ભારત વાળાનું છે. તો અહીંયા ખૂટે છે શું? અહીંયા ખૂટે છે ગુણ પૂજા. આપણે ગુણોની પૂજા કરી શકતા, આપણે ગુણ પૂજા નથી કરી શકતા. કેમ નથી કરી શકતા? કાં તો વર્ણ પૂજા કરીએ છીએ, કાં તો વંશ પૂજા કરીએ છીએ, ગુણ પૂજા નથી કરી શકતા. તમને કોઈની ખબર હોય કે ન હોય, જે અહીંનો વાઇસરોય થયો ને ક્લાઇવ, ક્લાઇવ તો લશ્કરનો ક્લાર્ક હતો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે લશ્કર ને એમાં ક્લાર્કનું કામ કરતો હતો,
પણ ક્લાર્ક ના કામ થી એને તરત જ વાઇસરોય ની પદવી ઉપર બેસાડી. એને ગજબ નું કામ કરી બતાવ્યું. જયારે મદ્રાસ તરફ અમેરિકન ઇંગ્લેન્ડ નું લશ્કર રોકાયેલું હતું, ત્યારે મદ્રાસ નો નવાબ છે એ બીજા નવાબ ને મદદ કરવા માટે આખું લશ્કર લઈને ગયો. એ વખતે આટલા એ કહ્યું, જો તમે મને 150 માણસ આપો તો હું મદ્રાસ જીતી આપ. ત્યારે મદ્રાસ નામ નતું, ભલે કે ક્લાર્ક 150 માણસ આપ્યા, કારણ કે પેલું વેક્યુમ કરીને ગયો, બધું લશ્કર લઈ ગયો અને બધું ખાલી પડે, આખું કબજે કરી લીધું. મદ્રાસમાં જે અંગ્રેજોએ ફોર્ટ બનાવ્યો છે, કિલ્લો બનાવ્યો છે ને, આ ક્લાઇવે જીતી લો, એટલે તરત જ એની કદર કરીને એને વાઇસરોય બનાવી. એ ગુણપૂજા છે, અને ગુણપૂજાના દ્વારા એ નાના માણસને પણ મોટો બનાવી શકે છે અને મોટા માણસને પણ ડિગ્રેડ કરીને નાનો બનાવી શકે છે. એટલે બીજો મુદ્દો એ છે કે આપણી પાસે એકતા કેમ નથી, એનું કારણ શું છે? કારણ કે આપણે વિભાજિત પ્રજા છે, અને આટલી વિભાજિત પ્રજા દુનિયામાં તમને ક્યાંય જોવા નહીં મળે. ટુકડા 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 ટુકડા. કોઈ વાર તોફાન થાય, કોઈ માણસ મરે, એટલે પહેલો પ્રશ્ન થાય કે કયો હતો? તો કે પટેલ હતો. મુઓ માગતો તો એમ ના કે હિન્દુ હતો. કાકા કલેકર આફ્રિકા ગયેલા ટાંઝાનિયામાં, અને ટાંઝાનિયામાં એક સ્કૂલમાં ગયા, અને સ્કૂલમાં બધા આપણા છોકરા પણ ત્યારે ના હતા, એટલે બધાને પૂછ્યું, બોલ ભાઈ તું કોણ છે? તો કે હું બ્રાહ્મણ છું. તું કોણ છે? તો વાણિયો છું, હું લુવાણો છું, હું ફલાણો છું, ફલાણો છું, ફલાણો. કાકા કલેજ કરે લખ્યું, પણ એકે માણસે એમ ના કહ્યું હું હિન્દુ છું. હું બ્રાહ્મણ છું, હું વાણિયો છું, લુહાણો છું, ફલાણો છું, પણ કોઈએ એમ ના કહ્યું કે હું હિન્દુ છું. કોઈએ ના કહ્યું કે આ વેચાયેલી પ્રજા છે અને વેચવામાં આવે છે. એવી રીતે ધર્મથી વેચાયેલી છે. એટલા બધા પંથો સંપ્રદાય એ ગામમાં તમે જુઓ તો સમજાય, દસ સમજાય, દસ સમજાય, દસ સમજાય. અને એવું લાગે કે જાણે કે પંથ વિના, સંપ્રદાય વિના લોકો રહી જ નથી શકતા. ઘેટું છે ને વાળા વિના લાવી શકે, અને સિંહને વાળો ગમે. ઘેટાને વાડામાંથી બહાર કાઢો ને તો બે બે કરી મરી નહીં, કારણ કે વાડા વિના રહી શકે. મારો પ્રયત્ન કોઈ વાડામાં નાખવાનો નથી, વાડામાંથી બહાર કાઢવાનો છે. અને જો તમે વાડામાંથી બહાર નીકળો તો તમે બહુ મોટી સંખ્યામાં એકતા ઉભી કરી શકો. એટલે સૂત્ર આપેલું છે, સંપ્રદાય મુક્ત, ધાર્મિકતા ધાર્મિક બને. આપણો સનાતન ધર્મ છે, મૂળ ધર્મ છે, પણ સાંપ્રદાયિક નહીં થવાનું. એટલે માણસમાં ધાર્મિકતા હોવી જોઈએ. ગાંધીજી ધાર્મિક છે, આપણા ઋષિઓ બધા ધાર્મિક, પણ સાંપ્રદાયિક નથી, કોઈ વાળા બંધી નથી. કારણ કે એટલા બધા વાળા, એટલા બધા વાળા. હમણાં એક અમારા બાજુના ગામમાંથી એક બેનને એનો દીકરો આવ્યો, મને કે અમે બહુ જ મુશ્કેલીમાં છીએ, કઈ સમજાતું નથી શું કરવું. અમે બંગાળમાં રહેતા, અને બંગાળમાં અનુકૂળ ઠાકોરનો એક સંપ્રદાય ચાલે છે, અહીંયા કોઈ ખબર નહીં. અહીંયા એવા સંપ્રદાયો છે, એવા મોટા મોટા સંપ્રદાયો ત્યાં છે. અનુકૂળ ઠાકોર, અનુકૂળ ઠાકોર છે એમનું મૂળ મૂળ આશ્રમ, મૂળ જગ્યા છે બાંગ્લાદેશમાં. અત્યારે બે ભાગ નતા પડ્યા, અને જેવું પાકિસ્તાન, પૂર્વ પાકિસ્તાન બન્યું અને મારકાટ શરૂ થઈ, કે સૌથી પહેલા પ્લેનમાં અનુકૂળ ઠાકોર ભાગી કલકત્તા આવી. ભગવાન હતા, પોતે ભગવાન હતા, પણ એમને પહેલામાં પહેલા પ્લેનની ટિકિટ લીધી અને કલકત્તા પહોંચી ગયા. હવે બાકીના ભક્તો નું શું? ભક્તોની તો કસોટી કરવાની હોય. મને કે અમે અનુકૂળ ઠાકોર ગુરુ બનાવ્યા છે, અને હવે અમારે એ છોડી દેવું છે. જોકે દર મહિને અમે અમુક ભાગ, જે દસમો ભાગ મોકલવાનો એ તો હજુ મોકલીએ છીએ. આ દસમો ભાગ પાછો યાદ રાખવાનો, તમારે દસમો ભાગ તો આપવો જ પડે, બીજે કઈ નહીં આપવાનો, અમને જ આપવાનો, અમને જ આપવાનો. કે ઘેટું છે, ઊન કતરાયા વિના રહેતું જ નથી.
જરાક ઊન વધે એટલે એને ખણા પર મળે પછી એટલે અમારે ઘણા છે કે મને ક્યાં સુકમ મંડ્યા છે. આ ગુજરાતી ઘેટાનું ઊન પેલા બિહારીઓ આવીને કાપી જાય છે, યુપી વાળા આવીને કાપી જાય છે, એના કરતા આપણે જ કાપો ને તો ગુજરાતનું ઊન ગુજરાતમાં તો રહે, બહાર તો ના જાય. હું તો જાગૃત કરવા માંગુ છું, પ્રજાને જાગૃત કરવા માંગુ છું. ઊન કાપવા નથી નહીં તો અમે જરૂર ઊન કાપી શકીએ. ભાઈ તમે આમાંથી જાગો. આ ગુરુ પ્રથા છે, સાચા અર્થમાં ગુરુ હોય તો બરાબર છે. એટલે આપણે સદગુરુ શબ્દ બોલીએ છીએ, સદગુરુ શબ્દ બોલીએ છીએ તો બરાબર છે. તો દુર્લભ છે, કિમ દુર્લભમ સદગુરુ રસ્તે લોકે, એનાથી દુર્લભ બીજું કશું જ નથી. પણ હવે હું હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકોના કામ કુકુર કંઠીઓ વાંધું અને છોડે છોડા ઉભા કરું. હવે તો તમે જુઓ તો દરેકે પોતાનો પાછો ડ્રેસ જુદો ઓળખાણ પડે. આ કિલક એટલા માટે બનાવે, એટલા માટે ખબર પડે કે આ કોણ છે, આ કોણ છે, એની એની ઓળખાણ ખબર પડે કે આ આપણા વાળો છે કે બીજો છે. મારા ઓળખીતા એક સજ્જન છે, મને કહું જયારે પણ યાત્રા કરવા જાઉં ત્યારે